નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવતીકાલે વડોદરા શહેરનો વિરલો વિશ્વમાં જ એક અલગ જ પ્રતિભા જમાઈ છે, એક અલગ જ પોતાનો નવો અંદાજ ઊભો કર્યો છે અને તેને જોવાની આપણા સૌને બહુ ઉત્સુકતા છે. હું વાત કરવા જઈ રહ્યો છું T20 વર્લ્ડ કપમાં જેણે છેલ્લી ઓવર નાખી હતી તે પ્લેયર, એટલે કે હાર્દિક પંડ્યા. વડોદરા શહેરનું ગૌરવ ક્રિકેટર હાર્દિક પંડ્યા આવતીકાલે વડોદરા શહેરમાં આવશે અને ભવ્યાતીત ભવ્ય રોડ શો યોજાવાનો છે. તમે પણ તૈયાર છો ને? આવતીકાલે સિટીમાંથી ભવ્યાતીત ભવ્ય રોડ શો યોજાવાનો છે. મહત્વની બાબત એ છે કે T20 વર્લ્ડ કપ અને ભવ્યાતીત ભવ્ય જે વિજય થયો છેલ્લી ઓવર સુધી, છેલ્લા બોલ સુધી આપણને સૌને જોવાની ઉત્સુકતા હતી અને એ જ પોતાનું એક કહેવાય ને કે ટોટલી ડેડિકેશન નાખી અને છેલ્લી ઓવર જોરદાર ઓવરની અંદર છેલ્લા બોલ સુધી એ મેચ રોમાંચક થઈ, તેનું મુખ્ય કારણ એ હાર્દિક પંડ્યાની એક જોરદાર ઇનિંગ, જોરદાર તેની ઓવર છે. આવતીકાલે વડોદરા શહેરમાં એટલે કે પોતાની ભૂમિ પર, પોતાની કર્મભૂમિ પર જ્યારે આવી રહ્યા છે ત્યારે તેઓનો રોડ શો થવા જઈ રહ્યો છે. અમે આપને સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવ દ્રશ્યોમાં આજે બસ બતાવી રહ્યા છે. આ જ બસમાં હાર્દિક પંડ્યા આવતીકાલે ભવ્યાતીત ભવ્ય મોટો રોડ શો કરશે. સિટીમાંથી જ્યારે માંડવીથી આ મોટો રોડ શો કાઢવામાં આવશે, હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ અત્યારે તેની તેને જોવા માટે ઉત્સુક છે. અમે આપણે જે બતાવી રહ્યા છે આ બસ, અને આ જ બસની અંદર આવતીકાલે હાર્દિક પંડ્યા વડોદરાવાસી સાથે સાથે જે પોતાના ફેન્સ છે તેને એક અલગ ઝલકમાં જોવા મળશે. મિત્રો, સામાન્ય રીતે મુંબઈમાં અત્યારે જે પ્રમાણે ભવ્યાતીત ભવ્ય રોડ શો થયો, જીતનો જશ્નની ઉજવણી થઈ, તે જ પ્રમાણે આવતીકાલે જ્યારે જ્યારે અલગ અલગ ક્રિકેટરો અલગ અલગ રીતે પોતાના વતનમાં પાછા ફરતા હોય છે ત્યાં તેઓનું સ્વાગત થતું હોય છે, એક ઉજવણી થતી હોય છે અને એ જ શહેર, એ જ નગરીમાં એક અલગ જ અંદાજ, એક તહેવાર જેવો માહોલ ઊભો થતો હોય છે. આ વિરલો એટલે કે આ હાર્દિક પંડ્યા આવતીકાલે જ્યારે વડોદરા આવવાનો છે ત્યારે આ બસની અંદર આવી અને ભવ્યાતીત ભવ્ય રોડ શો કરશે. અમે આપને આ બસના જ એક નજારો બતાવીશું, બસની અંદરનો નજારો, કે આવતીકાલે હાર્દિક પંડ્યા જ્યારે આ બસની આ અંદર આવશે, બસ પર ઊભા રહી અને જે મેઇન જગ્યા છે, જે ટીમ રિવોલ્યુશન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે કે આવતીકાલે વડોદરા શહેરના મધ્યમાં એટલે માંડવી ખાતેથી એક ભવ્યાતીત ભવ્ય રોડ શો યોજાવાનો છે. મિત્રો, જે પ્રમાણે અહીંયાનો જે માહોલ છે, આવતીકાલે જે માહોલ છે એકદમ અલગ જ માહોલ હશે, કારણ કે હાર્દિક પંડ્યાના ફેન્સ તો ઘણા બધા છે. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો એક અલગ પોતાનું એક અલગ છબી, એક અલગ કારકિર્દી અને એમાં પણ T20માં છેલ્લી ઓવરમાં એક સમગ્ર જંગ જામ્યો અને એ જંગ જોવાની આપણને સૌને મજા આવી. એ જ પોતાના વતન આવ્યો છે. ટીમ રિવોલ્યુશન દ્વારા આ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી છે કે કેવી રીતે રોડ શો કરવામાં આવશે. અમારી સાથે વધારે માહિતી મેળવવા માટે ટીમ રિવોલ્યુશનના જે મેઇન છે સુજલભાઈ જોડાય છે. સુજલભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવતીકાલનો દિવસ જાણે આપણે સૌએ આતુરતાથી રાહ જોઈતી, તેનો અંત આવી ગયો છે અને એ બસ કે જે બસમાં હાર્દિક પંડ્યા ઊભા થઈ અને લોકોને એક અલગ નજરમાં આવશે, શું કહેવા માંગો છો? T20 વર્લ્ડ કપ જીત્યા હતા, જે રીતનો આખા દેશમાં માહોલ હતો અને જેવી મેચ જીત્યા હતા તરત જ અમારા દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવી હતી. કારણ કે હાર્દિકભાઈ પંડ્યાએ જીતીને તરત ટ્વીટ કરી હતી કે હું બરોડા માટે અને દેશ માટે રમવા માંગુ છું. એ પણ નાનપણનો વિડીયો એક અમે અપલોડ કર્યો હતો, ત્યારે જ અમે સોશિયલ મીડિયા પર અમારા પ્લેટફોર્મ પર મૂક્યું હતું કે અમે લોકો હાર્દિકભાઈનું ભવ્ય સ્વાગત વડોદરામાં કરીશું. અને એ જ ત્યારબાદ જે મેચ જીત્યા પછી લગાતાર કન્ટિન્યુ એમના સંપર્કમાં હતા કે હાર્દિકભાઈ તમે વડોદરા ક્યારે આવવાનો છો, હાર્દિકભાઈ ક્યારે આવવાનો છો. રિલાયન્સના લગ્નને કારણે કંઈક ને કંઈક આવવામાં એમને મોડું થયું, પરંતુ એ આવી રહ્યા છે. એનો ઉત્સાહ ઉમંગ આખા વડોદરા શહેરને છે, આખા વિશ્વને છે કે જે લોકોએ પણ હાર્દિકભાઈને જે રીતની બોલિંગ કરતા જોયું છે છેલ્લા 6 મહિનામાં, આટલા એ થયા, એમના પર જેટલા બધા પણ આક્ષેપો થયા કે જે રીતનું એમની સાથે વ્યવહાર થયો, એમાં પણ એમણે જે રીતનું પોતાનું પ્રદર્શન નિખાર્યું છે, જે એટમોસ્ફિયરમાં રહીને પણ એમણે પોતાની જે કલાકૃતિ છે એ બહાર લાવ્યા છે, આખા વિશ્વની પલક પર દેશને જીતાડ્યા છે. દેશની સાથે સાથે આખા ભારત દેશના એક એક નાગરિક, આખા વિશ્વના લોકો એમના પર ગર્વ લે છે, ત્યારે વડોદરા શહેર તો એમનું પોતાની કર્મભૂમિ છે, તો વડોદરા શહેર કેમ પાછું રહી જાય? અને એમાં પણ અમારા ગણેશ ઉત્સવના તમામ યુવાનો, જયભાઈ ઠાકોર, તમામ લોકો, આખું વડોદરા શહેર આજે તમે જોવા જાઓ, માંડવી પર, માંડવી જે રૂટ છે, જે જગ્યા પર છે, એ સંપૂર્ણ જગ્યા પર વેપારી મંડળ હોય, ત્યાંના ગણેશ મંડળ હોય, સામાજિક કાર્યકર્તા હોય, રાજકીય લોકો હોય, આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી, તેમ છતાં પણ તમામ રાજકીય પક્ષના લોકો અમને મદદ કરી છે. સૌથી વધારે અમને વિજયભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમનો સૌથી વધારે સાથ સહકાર રહ્યો છે. અને દરેક લોકોનો મદદથી, દરેક લોકોએ સ્વૈચ્છિક રીતે, હું તો એક નિમિત્ત વ્યક્તિ છું, આજે આટલી તાપમાં પણ સ્પાર્ક ટુડેના અમારા ભાઈઓ પણ અત્યારે જુઓ તમારી સામે આ સમાચાર મોકલી રહ્યા છે,
તમામ લોકોની મહેનતને મદદથી જ આટલું સુંદર આયોજન થયું છે. એટલે કોઈ એવું ના રાખે કે આ સ્વેજલભાઈનો પ્રોગ્રામ છે કે આ કોઈ રાજકીય પ્રોગ્રામ છે, આવું ના રાખશો. આવી જાઓ, સ્વૈચ્છિક દરેક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતપોતાની મદદ કરી છે. આ બસ અમને કોટિયાડ ગ્રુપમાંથી મળી છે, ડીજેવાળા અમારા હીરભાઈએ કર્યું છે, લાઇટવાળા બીજા ભાઈએ કરેલું છે, દરેક લોકોએ દરેક જગ્યા પર દરેક વ્યવસ્થા કરી છે. આજે આખું જે સુંદર આયોજન છે, અમે પ્રતાપ મળગાના પૂરના તમામ યુવાનોએ કર્યું છે. આજે 1000 લોકો વોલેન્ટિયર છે, એ લોકો પણ ભેગા થઈને આયોજન કરી રહ્યા છે. કોઈકે ડીજે આપ્યું છે, કોઈકે બેનર લગાવ્યા છે, તો આવી જ રીતે આયોજન થયું છે. હું તો નિમિત્ત વ્યક્તિ છું, હું ફક્ત એક આયોજન કરી રહ્યો છું જેમાં આપ સર્વ લોકો આવો, સુંદર આયોજન થાય, આટલી ઊંચાઈથી આવી જગ્યાથી દરેક લોકોનું અભિવાદન ઝીલી શકે એવી સુંદર બસનું પણ આયોજન કર્યું. આજે આખી બસ હાર્દિકભાઈના ફોટા સાથે સજાઈ જશે. એક અલગ પ્રકારનો માહોલ આવતીકાલનો જે સિટી 4 દરવાજાનો છે ત્યાં જોવા મળશે. પણ દરેક જણને વિનંતી છે કે થોડી સંયમતા રાખે, ડિસ્ટન્સ રાખે, ધક્કા મુક્કી ના કરે. મહિલાઓનું, બાળકોનું અને જે લોકો ત્યાં જોવા આવ્યા છે એ લોકોનું થોડું ધ્યાન રાખે, સાથ સહકાર આપે. હાર્દિકભાઈનો રૂટ લાંબો છે, દરેક લોકોને જોવા મળશે, દરેક લોકોને સેલ્ફી દૂરથી પાડવા પણ મળશે. પરંતુ એક જ જગ્યા પર ધક્કા મુક્કી ના કરો. સંપૂર્ણ આયોજનમાં પોલીસ પ્રશાસને પણ અમને ઘણી બધી મદદ કરી છે, કમિશનર સાહેબે તમામ પરમિશન અમારી એ કરી છે. આખા રૂટ પર એમ્બ્યુલન્સ પણ અમારી સાથે રહેવાની છે, ફાયર બ્રિગેડની ગાડી પણ સાથે રહેવાની છે. સંપૂર્ણ આયોજન બધી જ રીતે આર્મીની ટુકડી, SRPની ટુકડીઓ પણ આવવાની છે. પોલીસ પ્રશાસને, કોર્પોરેશને બધું ઝાડ કટિંગ કરાવ્યું છે, ખાડા પુરાયા છે. દરેક લોકોનો આમાં આભાર છે. એમાં એવું નથી કે આ અમારો પ્રસંગ, દરેક લોકોનો પ્રસંગ છે. આપ સર્વ લોકો મોટી સંખ્યામાં આવો એવી એક આપણી પાસે આશા અને અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જયભાઈ પણ છે. જયભાઈ, ખુશીનો માહોલ એક સમાતો નથી એવો એક દિવસ એ આવતીકાલનો દિવસ છે. અને જ્યારે એક બસની ઝલક બતાવવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ આવી પહોંચ્યું છે, ત્યાં પણ ત્યાં ઉપસ્થિત છો. રૂટ શું છે, કેવો માહોલ રહેશે અને કયા પ્રકારની તૈયારીઓ? આખું વડોદરા જેનું રાહ જોઈ રહ્યું હતું. આપણા હાર્દિકભાઈ પંડે, આપણો વડોદરાનો લોકલ બોય, જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, એ કાલે 15/7/2024 સાંજે 5 વાગે માંડવી ખાતે આવી રહ્યા છે. જશ્ન જેવો માહોલ, એક અલગ ઉમંગ કે 17 વર્ષ પછી જ્યારે ભારત T20 વર્લ્ડ કપ જીત્યું છે, એની અંદર આપણો વડોદરાનો લોકલ બોય, વડોદરાનો આપણો વિરલો કે જેને ખૂબ જ સુંદર પરફોર્મન્સ કરીને એક મહત્વની ભૂમિકા T20 વર્લ્ડ કપ જીતવાની અંદર ટીમ ઇન્ડિયાની માટે કરી છે, તો સર્વેની અંદર એક અનેરો માહોલ છે. વડોદરાના ગણેશ મંડળો અલગ અલગ જગ્યાએ એ રૂટ પર બેનરો લગાવ્યા છે, સ્ટેજ બાંધવાના છે, ડીજે લગાવવાના છે. ગણેશ મંડળો પોળોવાલા, 4 દરવાજા, જૂનું વડોદરા, તિરંગા લઈને એમની સાથે આ યાત્રાની અંદર જોડાવાના છે. એક ઐતિહાસિક દિવસ આ વડોદરા શહેરની અંદર કાલે 15/7/2024 એ ઐતિહાસિક દિવસ બનશે એવી અમને અત્યારથી એવી એંધાણ અમને આવી રહ્યા છે. સર્વેને અમારી અપીલ છે કે એક સંયમતાની સાથે, વડોદરા આપણી સંસ્કારી નગરી છે, આપણા સંસ્કારોની સાથે આપણે આપણા લોકલ બોય, આપણા વડોદરાના હીરો, આપણા ભારતીય ટીમના હીરોને આપણે વેલકમ કરીશું. કોઈ ધક્કા મુક્કી ન થાય, ખૂબ જ શિસ્તબદ્ધ રીતે આખી યાત્રાનું આયોજન થાય. વડોદરા પોલીસ કમિશનર શ્રી દ્વારા ખૂબ જ સાથ સહકાર આપવાની અંદર આવ્યો છે. ગણેશ મંડળો દ્વારા, હિન્દુ સંગઠનો દ્વારા અને વડોદરાના ઘણા બધા પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા અમને આ આયોજનની અંદર સાથ સહકાર મળ્યો છે, એ બદલ અમે એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે હેડવુડ સિક્યોરિટી કે જેમના 50 બાઉન્સર્સ હાર્દિકભાઈની બસની આજુબાજુ તૈનાત રહેશે, એરપોર્ટથી લઈને જ્યાર સુધી એ એમના ઘરે નહીં જાય ત્યાર સુધી અમે હરમેશભાઈ કાર, અમારા હેડવુડ સિક્યોરિટીના મિત્રને પણ અમે થેન્ક્સ કહીએ છીએ. હીર સાઉન્ડ, અમારા સમર્થભાઈ કંસારા, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા સંદીપભાઈ રાઠોડ કે જે વિડીયોગ્રાફર, કોરિયોગ્રાફર, જાતે ડાન્સર, મોડેલ છે, એમના દ્વારા પણ 10 જણની ટીમની સાથે આ આખા ઇવેન્ટનું શૂટિંગ, ફોટોગ્રાફી થવાનું છે. આવા ઘણા બધા મિત્રો જે અમને આ કાર્યની અંદર અમને મદદરૂપ થયા છે. અને ઘણા બધા પૂછે છે બી ખરા કે આટલું બધું ફંડ લાવે છે કઈથી? આ વડોદરાનો વિરલો છે, આ વડોદરાનું સ્વાભિમાન હાર્દિક પંડ્યા છે, એના માટે દરેકે દરેક વ્યક્તિ એમના તરફથી જાતે સેવા કરી રહ્યું છે. આ ઇવેન્ટની અંદર પૈસાની જરૂર નથી, પોતાની અંદર ધગસ અને ભારતીય ટીમ અને આપણા વડોદરાના નાગરિક માટે એક આપણી લાગણી હોવી જરૂરી છે. તો આપ સર્વેને અમે ફરીથી જણાવીએ છીએ, આજરોજ 9:30 વાગે 14/7/2024 આજે રાત્રે 9 કલાકે પ્રતાપ મરદાની પોળની અંદર વોલેન્ટિયર મિટિંગ્સ રાખવાની અંદર આવી છે. 1000થી વધુ ગણેશ મંડળના કાર્યકર્તાઓ આયોજનની અંદર સાથે ઉભા રહેશે, સાથે 50 જે બાઉન્સર્સ છે, બાઉન્સર્સની ટીમ ઊભી રહેશે. આગળ એક બાઇકની ટીમ છે, 100 બુલેટની સાથે આ યાત્રાની આગળથી શરૂઆત થશે. વચ્ચે અલગ અલગ જગ્યાએ નાસ્તા પાણીની વ્યવસ્થા છે, ડીજે લગાવવામાં આવ્યા છે, બેનર લગાવવામાં આવ્યા છે, કોઈએ કાગળના ફુવારા લગાવેલા છે અને ભવ્ય આતિશબાજીની સાથે આનું સમાપન અકોટા બ્રિજ ખાતે કરવાની અંદર આવશે. આપ સર્વેને
આ અનેરા દિવસની અંદર અમે જોડાવા માટે ખાસ અપીલ કરીએ છીએ આપણી ટીમ ઇન્ડિયા અને આપણા હાર્દિકભાઈનું મનોબળ વધારવા માટે. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરિયા. ખૂબ ખૂબ આભાર જયભાઈ. મિત્રો, જે ઘડીની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા કે આપણો વિરલો વડોદરામાં ક્યારે આવે અને ક્યારે આપણે એને આવકારી આવે, એ ઘડી ટૂંક જ સમયમાં એટલે કે આવતીકાલે જોવા મળશે. વડોદરા શહેરના મધ્યમાં માંડવી ખાતેથી જ વોલેન્ટિયરની વાત કરી, સાથે બાઉન્સરની વાત કરી, બુલેટની એક ફોજ છે એટલે બુલેટની એક ટીમ છે આખી આખી, જે સ્કોડ લગાવવામાં આવે તેને પણ સાથે હોય છે. મિત્રો, આવતીકાલે એક અલગ નજારો એ વડોદરા શહેરમાં જોવા મળશે. અમે આપને આ બતાવીએ છીએ કે અહીંયા જે આ બસ છે એ બસ આ પ્રકારની છે અને આ જ બસની અંદર કાલે આવતીકાલે વડોદરા શહેરનો વિરલો કહેવાય અને એક વડોદરા શહેરનું ગૌરવ કહેવાય તે આ બસની અંદર ઉપસ્થિત થઈ અને વડોદરા શહેરના લોકોને એક અલગ જ નજારામાં, એક અલગ જ અંદાજમાં જોવા મળશે. શહેરના અલકાપુરી સ્થિત પેનોરમા કોમ્પ્લેક્સ ખાતે આ બસ અત્યારે હાલ અત્યારે ઉપસ્થિત છે. મિત્રો, આ જે બસ જોઈ એ જ બસની અંદર આવતીકાલે ભવ્યાતિ ભવ્ય રોડ શો કરવામાં આવશે. હાર્દિક પંડ્યા ઉપસ્થિત હશે, સાથે ઘણા બધા મહાનુભાવોના સાથ અને સહકારથી આ એક વસ્તુ સફળ બની છે. ટીમ રિવોલ્યુશનના જયભાઈ, સુજલભાઈ, આ તમામ ટીમ જે છે તેઓએ ખૂબ મહેનત કરી છે. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો હોય, સામાજિક કાર્યક્રમો હોય, લોકોની વચ્ચે ગયા છે ત્યારે આવી એક તક, આ તક પણ આ લોકોએ ઝડપી છે. એ તક એ વડોદરા શહેરનો વિરલો, એક લોકલ બોય જ્યારે દેશમાં એક અલગ પોતાનું નામ જમાયું છે, વડોદરા શહેરનું નામ ગૌરવ ઊભું કર્યું છે તેવા હાર્દિક પંડ્યા જ્યારે વડોદરા શહેરમાં પધારી રહ્યા હોય ત્યારે આ બસ આવતીકાલની તૈયારીઓ, આખરીઓ અને કેવા પ્રકારના નિર્ણયો છે તેની વાતચીત કરી. મિત્રો, આવી અનેક અપડેટ અમે આપને બતાવતા રહીશું અને આ જ અપડેટ જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.